હેલો ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ ક્લાસીસમાં યુનિટ ફોર જે સ્વાધ્યપોથી છે તે આપણે પૂર્ણ કરી અને તેમાં લાસ્ટમાં માય પેટ જે એક એસે હતો પેરેગ્રાફ રાઇટિંગ ઇન અબાઉટ ફિફ્ટી વર્ડ્સ ઓન માય પેટ્સ તે પણ હું તમને કરાવ્યો છે અને આશા રાખું છું કે તમે બધા એ સ્વાધ્યપોથીની અંદર લખ્યું જ હશે તો ફ્રેન્ડ્સ આજે આપણે રાણી કી વાવ એટલે કે રાણીની વાવ વાવ એટલે પગથિયાઓ ફ્રેન્ડ્સ આજે આપણે રાણી કી વાવ યુનિટ ફાઈવ સોધ્યપોથીની અંદર કરવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ ફરીથી કહું છું કે જે કોઈએ પણ સોધ્યપોથી લેવાની બાકી હોય તો લઈ લેવો જેમ બને તેમ જલ્દીથી લઈ લેજો કે જેથી કરી તમારો અભ્યાસ બગડે નહીં તો ફ્રેન્ડ્સ રાણી કી વાવ આપણે દર વખતના જેમ આમાં પણ સેમ જ બધું કરીશું ફર્સ્ટ ક્વેશ્ચન્સ જે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ કે પેરેગ્રાફ વાંચીને તેની અંદરથી પ્રશ્નોના ઉત્તરો આપવાના છે તો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ રાણી કી વાવ વાવ એટલે સ્ટેપવેલ પગથિયાઓ રાણી કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝડ ધીઝ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ ફ્રેન્ડ્સ આપણે ટેક્સ્ટબુકમાં આ ટોપિક આખો જોયો એનું ટ્રાન્સલેશન એનું જે ટ્રાન્સલેશન છે એ પણ હું એ તમને કરાવ્યું હતું તો ફ્રેન્ડ્સ અહીં હું માત્ર પેરેગ્રાફ વાંચીશ અને એના ક્વેશ્ચનના આન્સર્સ તમને જણાવીશ ફ્રેન્ડ્સ દર વખતના જેમ હું એક બે પેરેગ્રાફ તમને પૂરા કરાવીશ ત્યારબાદ તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને એના આન્સર્સ લખવાના છે અમુક ક્વેશ્ચનના આન્સર્સ હું લખ્યા છે તો તે તો તમારે લખવાના છે જ અને જે બાકી છે તેના આન્સર્સ તમારે જાતે શોધીને લખવાના છે ફ્રેન્ડ્સ ઓકે તો આપણે પેરેગ્રાફ નંબર વનનો જે ફર્સ્ટ ક્વેશચન્સ છે હું ડિક્લેર હું ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રુવડ સાઈટ તો એનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ રાની કી વાવ એન અપ્રુવડ સાઇટ વોઝ ડિક્લેડ બાય યુનેસ્કો બરાબર ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશચન્સ જોઈએ વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ તો ફ્રેન્ડ્સ વાવ સાનું ઉદાહરણ છે એ આપણને પૂછ્યું છે તો પેરાગ્રાફની અંદર જોજો ફ્રેન્ડ્સ અને અહીં તો હું એક આન્સર્સ લખ્યો જ છે પણ તમારે પેરાગ્રાફમાં પણ જોઈ લેવાનું છે કે જેથી કરીને એક્ઝામમાં જો આજ પેરેગ્રાફ જો તમને પૂછાય તો તમને આન્સર લખવામાં સરળતા રહે તો આનો આન્સર્સ આવશે

has a great appeal to every observer friends a paragraph neander the first question was, what is the wow a wonderful sample of friends what is the wow a wonderful sample of the wow સાનો અદભુત નમૂનો છે સેમ્પલ એટલે કે નમૂનો ફ્રેન્ડ્સ એના આન્સર્સમાં આવશે કે વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસર્સ ઇન અ સિંગલ સ્ટ્રકચર અહીં સુધીનો તમે આન્સર્સ લખી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ વાવ એન ઇલેસ્ટ્રેશન ઓફ ફ્રેન્ડ્સ ઇલેસ્ટ્રેશન ઇલેસ્ટ્રેશન એટલે નમૂનો તો આમાં આવશે ફ્સ ધ વાવ ધ વાવ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ હવે ફ્રેન્ડ્સ હું પેરેગ્રાફની પ્રથમ લાઇન અને લાસ્ટ લાઇન વાંચીશ તમારે આખો પેરેગ્રાફ રીડ કરવાનો છે અને તેના ક્વેશ્ચનના આન્સર્સ હું તમને જણાવીશ ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ પેરેગ્રાફ નંબર થ્રી જુઓ ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ત્યાંથી લઈને રિસીવડ ઇમેન્સ અપ્રિશિએશન્સનો જે આખો એક પેરેગ્રાફ છે એના આપણે હવે ક્વેશ્ચનના આન્સર્સ કરીએ પ્રથમ ક્વેશન જે છે ટુ વિચ ડાયટીના વંશજ હતા તો કિંગ ભીમદેવ ઇઝ બિલોંગ ટુ અ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ અહીં સુધીનું તમે લખી શકો છો

તો ક્વીન ઉદયમતી બંધાવેલી ને તો આમાં શું આવશે હુંથી ક્વેશ્ચન પૂછેલો છે તો ક્વીન ઉદયમતી ત્યારબાદ તમે ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન તમે લખી શકો છો ઇઝ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ ત્યારબાદ ફ્રેન્ડ્સ થર્ડ ક્વેશ્ચન છે વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ બિલ્ડ ધ વાવ ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો આન્સર્સ હું પેરેગ્રાફમાં તમે સ્વાધ્યાય પોથી જોજો એટલે ખ્યાલ આવી જશે વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ ઓકે ફ્રેન્ડ્સ કે રાણી ઉદયમતીએ વાવ કેમ બંધાવેલી તો એનો આન્સર્સ આવશે કે ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ બિકોઝ બિકોઝ સી સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ કે પાટણના લોકોને જે પાણીની અછત થતી હતી તેના માટે તેના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ક્વીન ઉદયમતી આ વાવ બંધાવેલી ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ પેજ પર જઈએ હવે નેક્સ્ટ પેજ પર પણ એક ક્વેશ્ચન છે પેરેગ્રાફ નંબર વેન વોઝ ધ વાવ કન્સ્ટ્રક્ટેડ કે વાવ ક્યારે બંધાવેલી હતી તો આના આન્સર્સ મેં લખ્યો છે ફ્રેન્ડ ધ વાવ કન્સ્ટ્રક્ટેડ બિટવીન વન ઝીરો ટુ ટુ એન્ડ વન ઝીરો સિક્સ થ્રી એડી વાવ ઈસવીસન એક હજાર બાવીસ અને એક હજાર ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ પેરેગ્રાફ નંબર ફોર ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ત્યાંથી લઈને આર અરાઉન્ડ એટ હંડ્રેડ સ્કલ્પટર ફ્રેન્ડ્સ એની અંદર ક્વેશ્ચન નંબર વન આપણે જોઈએ વોટ ઇઝ કાર્ડ ઓન ધ સાઈડ વોલ ઓફ ધ વાવ આ તમારે લખવાનો છે ફ્રેન્ડ્સ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હાઉ મેની સ્ટોરી ડઝ ધ વાવ હેવ કે વાવ કેટલા માળનું હતું બાંધકામ તો વાવ હેવ ક્વેશ્ચન નંબર પણ તમારે લખવાનો છે ક્વેશ્ચન નંબર ફોર ઇન શોર્ટ પેરેગ્રાફ નંબર ફોરની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ તમારે લખવાના છે હું તમને પહેલા પણ જણાવ્યું કે હું અમુક ક્વેશ્ચનના આન્સર્સ તમને કરાવીશ બાકીના તમારે ઘરેથી કરવાના છે અને ફ્રેન્ડ્સ નહીં ખ્યાલ આવે તો તમે પૂછી શકો છો અમે તેનો આન્સર્સ તમને કરાવીશું પરંતુ તમારે પણ થોડો પ્રયત્ન કરશો તો તમને એક્ઝામમાં સારું રહેશે ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ પેરેગ્રાફ નંબર ફિફ્થ જુઓ ધેર આર નિયરલી ફોર હંડ્રેડ બિગ સ્કલ્પચર ત્યાંથી લઈને આર્ટિસ્ટિક માર્વેલ ઓન સ્ટોન ત્યાં સુધીનો જે પેરેગ્રાફ છે એટલે પેરેગ્રાફ નંબર ફાઈવ એના આપણે હવે ક્વેશ્ચન અને આન્સર્સ કરીશું ફ્રેન્ડ્સ હું ક્વેશ્ચનના આન્સર્સ તમને આમાં કરાવું છું તમે તમારા સ્વાદેપોથીમાં ધ્યાન આપજો અને તમને એવું લાગે તો તમે ટીક માર્ક કરી શકો છો તો ફ્રેન્ડ્સ જે ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે હાઉ મેની સ્કલ્પ્ટર આર ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ કે હાલમાં વાવની અંદર કેટલી પ્રતિમાઓ છે તો ફ્રેન્ડ્સ એનો આન્સર્સ આવશે ધેર આર નિયરલી ફોર હંડ્રેડ બિગ સ્કલ્પ્ટર ઓફ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડેસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ બરાબર ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વાય ડઝ ઇચ સ્ટોરી હેવ અરો કોરિડોર કે ફ્રેન્ડ નેરો કોરિડોર એટલે એક સાંકળે સાંકડો રસ્તો તો કેમ આપેલો છે કેમ દરેક માળ પર એક સાંકડો રસ્તો આપેલો છે તો એના આન્સર્સ આવશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હું તમને પહેલા પણ કીધું છે કે તમે સ્વાધ્યપોથી અંદર ક્વેશ્ચન જોજો હું અહીંથી બોલીશ અને તેના આન્સર્સ તમને પેરેગ્રાફમાંથી કરાવીશ ઓકે તો આપણે જે ક્વેશ્ચન નંબર ટુ છે વાય ઇઝ ડસ ઇચ સ્ટોરી હેવ અ નેરો કોરિડોર તો એનો આન્સર્સ આવશે ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર ટુ એપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પટર એન્ડ કાર્વિંગ engraved on the walls ત્યાં સુધીના આન્સર્સ આમાં લખી દેવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 3 જોઈએ વોટ ડુ ઇવન ધ પિલર્સ ડિસ્પ્લે કે પિલર્સ પર શું ડિસ્પ્લે કરેલું છે એટલે કે શું દર્શાવેલું છે ડિસ્પ્લે એટલે દર્શાવવું તો એનો આન્સર આવશે ધ પિલર ડિસ્પ્લે સ્પલેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન અ સ્ટોન ઓકેગ્રાફ જોઈએ પેરાગ્રાફ નંબર સિક્સ તો આની પ્રથમ લાઈન હું વાંચું છું ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલીરીડ ટુ વિષ્ણુ ત્યાંથી લઈને ફ્રેન્ડ્સ આ નેક્સ્ટ પેજ પર પેરાગ્રાફ જાય છે થોડુંક આપણને ડિફિકલ્ટી પડશે આમાં કેમ કે ઓનલાઈન છે અને મારું થોડું આમ તેમ ચેન્જ કરવાનું થશે પરંતુ તમે પોથીની અંદર કોન્સન્ટ્રેટ કરો એટલે તમને આઈડિયા આવી જશે ફ્રેન્ડ્સ ઓકે ફ્રેન્ડ્સ તો ત્યાંથી લઈને બીજા નેક્સ્ટ પેજની અંદર કે ત્રિસદા તોતલ અને ત્રિપુરા ત્યાં સુધીનો આજે પેરેગ્રાફ છે ફ્રેન્ડ્સ એની અંદર ફ્રેન્ડ્સ હું ડાયરેક્ટ તમને ક્વેશ્ચનના આન્સર્સ બોલું છું તમને થોડી સરળતા રહેશે ને તમારે તે પેરેગ્રાફ અંદર ટીક કરી લેવાનો છે એનો આન્સર્સ ઓકે ફ્રેન્ડ્સ કેમ કે આમાં રેકોર્ડિંગમાં અમને થોડી ડિફિકલ્ટી આવે છે એટલા માટે હું ડાયરેક્ટ આના આન્સર્સ તમને જણાવીશ નેમ ધ ટ્વેલ્વ ડિફરન્ટ સ્ટેચ્યુ ઓફ ગૌરી વાવ કે વાવની અંદર જે ગૌરી માતાના જે સ્ટેચ્યુ અલગ અલગ આવ્યા છે તેના નામ જણાવવાના છે ફ્રેન્ડ્સ ઘણા સિમ્પલ છે બાર નામો છે એ તમારે યાદ રાખવાના છે તો નામો કયા કયા છે ઉમા પાર્વતી ગૌરી લલિતા શ્રીયા ક્રિષ્ણા મહેશ્વરી રંભા સાવિત્રી ત્રિસંદા તોતલ અને ત્રિપુરા ફ્રેન્ડ્સ આ શબ્દ ખાસ ધ્યાન આપજો અહીં ટોટલ નથી બોલવાનું ફ્રેન્ડ્સ આપણે જે માર્ક્સ કાઉન્ટ કરીએ તેને ટોટલ કહીએ છીએ પરંતુ અહીં તોતલ બોલવાનું છે આ પ્રોનાઉન્સિએશનમાં તો તલવારનો ત લેવાનો છે તમારે તોતલ ઓકે ફ્રેન્ડ્સ ટપાલીનો ટ નથી લેવાનો ટપાળીનો ટ લેશો તો ટોટલ થઈ જશે પરંતુ આપણે અહીં તોતલ લેવાનું છે ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન ટુ વિચ ગોટ ઇઝ ધ વાવ ડેડિકેટેડ કે કયા ભગવાને વાવ સમર્પિત કરેલી છે તો વાવ ઇઝ સોલેલી વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ ફ્રેન્ડ સદ્યોપથી અંદર જોઈ લેજો અને ટીક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હાવ ડુ ધર પ્રેઝન્ટર પ્રેઝન્ટ અવતાર ફ્રેન્ડ્સો એ પણ આપ્યું છે હાઉ મેની ગેલેરીઝ હેવ ધ સ્કલ્પ્ટર ઓફ પાર્વતી કે પાર્વતીની સ્કલ્પ્ટર એટલે કે શિલ્પો

વેર કેન યુ સી ટ્વેલ્થ સ્ટેચ્યુ ઓફ ગોડ ઇઝ ગૌરી સ્ટેચ્યુ સ્ટેચ્યુ છે રાણી કી વાવ તો એ સિવાય તમે ક્યાં જઈ જોઈ શકો કેમ કે એ સ્ટેચ્યુ ઘણા રેર છે રેવ એટલે રેર એટલે ઘણી મુશ્કેલીથી જોવા મળે છે તો રાણી કી વાવની અંદર ગૌરી માતાના બાર સ્ટેચ્યુ મૂક્યા છે પરંતુ એના સિવાય તમે આ બાર સ્ટેચ્યુ કઈ જગ્યાએ તમને જોવા મળી શકે બરાબર ને ફ્રેન્ડ્સ તો એનો આન્સર્સ પણ તમને પેરેગ્રાફમાં આપ્યો જ છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એનો આન્સર્સ આવશે તમારે માં ટીક કરવાનો છે અને લખવાનો છે ફ્રેન્ડ છું ફાઈવ નો સ્ટેચ્યુ ઓફ ગોડ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર કે કોઈ પણ જગ્યાએ મળવા ઘણા મુશ્કેલ છે રેરલી હું તમને પહેલા પણ કીધું રેર આર એ આર એલ વાય રેરલી એટલે ઘણી મુશ્કેલીથી મળી આવે છે અને તે તમને ક્યાં મળશે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝિટ બરાબર ફ્રેન્ડ્સ તો આ આનો આન્સર્સ આવશે આનો આન્સર્સ છે ટ્વેલ્થ સ્ટેચ્યુઝ ઓફ ગોડ એસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આ રેરલી ફાઉન્ડ એનીવેર ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝિટ ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે એકથી છ સુધીના જે પેરેગ્રાફ જોયા છે એના ક્વેશ્ચનના આન્સર્સ તમારે પોમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના છે આપણું સાતમા ટોપિકથી એટલે કે સાતમો જે પેરેગ્રાફ છે ત્યાંથી બાકી રહે છે એ આપણે નેક્સ્ટ ક્લાસીસમાં જોઈશું ઓકે ફ્રેન્ડ્સ અને નેક્સ્ટ ક્લાસીસમાં આપણે બાકી જે બચ્યું છે એ બધું જ આપણે એમાં લઈ લઈશું અને ફ્રેન્ડ્સ તમારી એક્ઝામનું ટેબલ મુકાઈ ગયું છે અને યુનિટ થ્રીની ટેસ્ટ છે તો ફ્રેન્ડ્સ યુનિટ થ્રીની અંદર તમે વાંચન શરૂ કરી દો કે જેથી તમે સરળતાથી ટેસ્ટ આપી શકો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ